ઉનાળો શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. સૂરજનો તાપ, અરબી સમુદ્રમાં હલચલ, વરસાદ, કરા અને ભારે પવનની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતીઓ આ વખતે સાવધાન રહે તેવું પણ ચેતવણી આપવામાં આવી છે. તો આજના ખાસ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે આવનારા સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે, સાથે સાથે આજના બજાર ભાવ અને કૃષિ સમાચાર તો ખરા જ. તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો. દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં, એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો, ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે. તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે. તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો, કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે. જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માર્ચમાં ઉત્તર તરફ આગળ વધવાનું શરૂ કરે છે. આ કારણોસર આગાહી કરવી મુશ્કેલ છે. આ જ કારણ છે કે આ વખતે દિલ્હી જેવા સરહદી વિસ્તારમાં હવામાનની સચોટ આગાહીને અસર થઈ છે, પરંતુ ગુજરાતમાં તેની અસર નહીવત છે. ગુજરાતમાં હાલ વરસાદની કોઈ આગાહી નથી, પરંતુ અંબાલાલ પટેલ દ્વારા અમુક પ્રકારની આગાહીઓ વિશે સ્પષ્ટ ચર્ચા કરવામાં આવી છે. તો આજના ખાસ વિડીયોમાં આપણે આગાહી વિશે વધારે વિસ્તારથી ચર્ચા કરવાની છે. પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી, સરકારી ભરતી, સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ, એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવવાનું ચૂકશો નહીં. લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. ગુજરાતમાં હવે વિધિવત રીતે ગરમીની શરૂઆત થઈ રહી છે. રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની હોવાથી તાપમાન ઉચકાયું છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે. રાજ્યમાં સિઝનનું પ્રથમ વખત તાપમાન 37 ડિગ્રી પાર ગયું છે. રાજકોટમાં સૌથી વધુ મહત્તમ 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો નલિયામાં સૌથી ઓછું લઘુત્તમ 15 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં લઘુત્તમ 18.3, મહત્તમ 34.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ગાંધીનગરમાં લઘુત્તમ 16.5, મહત્તમ 34.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. એ જ કારણ છે કે રાજ્યમાં પવનોની દિશા બદલાતા તાપમાનમાં વધારો થયો છે. પ્રથમ વખત સિઝનનું મહત્તમ તાપમાન 37 ડિગ્રીને પાર પહોંચ્યું છે. રાજકોટમાં સૌથી વધુ 37 ડિગ્રી ગરમી નોંધાઈ છે. સોમવારે સૂર્યના તડકાએ બતાવી દીધું કે આ તો ફક્ત ટ્રેલર છે, અસલી ગરમી તો હવે પડશે. આખરે ગુજરાતમાં ભીષણ ગરમીના દિવસો આવી જ ગયા. સોમવારે સૂર્યના તડકાએ બતાવી દીધું કે આ તો ફક્ત ટ્રેલર છે, આકરી ગરમી માટે તૈયાર રહેજો. રાજ્યના વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી પણ ચેતી જજો. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. હાલ જમ્મુ કાશ્મીર અને આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. આ કારણે હવામાન પ્રવૃત્તિઓ પર્વતો સુધી મર્યાદિત છે. બીજી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 12 માર્ચની આસપાસ સક્રિય થઈ રહી છે. આ બે સિસ્ટમ ઓવરલેપ થઈ રહી છે. આ કારણે 13 માર્ચે દિલ્હી સહિત પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના તળેટી અને મેદાનોમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના હતી. રાજધાનીમાં છૂટોછવાયો વાદળો જોવા મળશે. કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માર્ચમાં ઉત્તર તરફ આગળ વધવાનું શરૂ કરે છે. આ કારણોસર આગાહી કરવી મુશ્કેલ છે. આ જ કારણ છે કે આ વખતે દિલ્હી જેવા સરહદી વિસ્તારોમાં હવામાનની સચોટ આગાહીને અસર થઈ છે, પરંતુ ગુજરાતમાં તેની અસર નહીવત છે. ગુજરાતમાં હાલ વરસાદની કોઈ આગાહી નથી. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જણાવે છે કે માર્ચ માસમાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે. એપ્રિલ અને મે મહિનામાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં ભારે હલચલ જોવા મળશે. 13 માર્ચ સુધી ગરમી રહેશે
હવામાન નિષ્ણાતે જણાવ્યું છે કે 20 માર્ચના રોજ સૂર્ય ઉત્તરાર્ધમાં આવતા ગરમી વધશે. એપ્રિલમાં કમોસમી વરસાદ, કરા પવન ફૂંકાશે. ઉનાળામાં આકરી ગરમી અને વિશિષ્ટ પ્રકારનું હવામાન રહેવાની અંબાલાલ પટેલનું અનુમાન છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે પવનની ગતિ વધુ રહે તો બાગાયતી પાકને નુકસાન થઈ શકે. આંબા પર મોર આવ્યા છે તેવા સંજોગોમાં પવન ફૂંકાય તો આંબા પર મોર ખરી પડવાની શક્યતા રહેશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતા ખાસ જણાવ્યું છે કે પંજાબ, હરિયાણા, રાજસ્થાનના ભાગો સુધી અસર જોવા મળશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની. આજથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના ભાગો સુધી અસર જોવા મળશે અને ગુજરાતના ભાગોમાં ભારે પવન ફૂંકાશે. બપોર અને સાંજના સમયે પવન ફૂંકાઈ શકે છે અને કચ્છના ભાગોમાં પણ પવનની ગતિ વધુ રહેશે. 13-15 માર્ચના સવારમાં ઠંડા પવન ફૂંકાશે. 14 માર્ચના ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે અને વાદળો દેખાશે. ગુજરાત અને કચ્છના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને 15-20 માર્ચના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તળે ગુજરાતના ભાગોમાં 18-20 માર્ચના વાદળો આવી શકે છે, જેમાં રાજ્યમાં 23 માર્ચના વાદળો આવી શકે તેવી સંભાવનાઓ છે અને માર્ચના અંતમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે તેવી શક્યતાઓ છે. શિયાળામાં પણ વિશિષ્ટ પ્રકારનું વાતાવરણ રહ્યું છે, જેના કારણે ઠંડી ઓછી પડી અને કોલ્ડવેવની આગાહી આવી નથી, પરંતુ ઉનાળામાં કાળઝાળ ગરમી પડશે તેવી શક્યતાઓ છે. સામાન્ય તાપમાન કરતાં ઊંચું તાપમાન રહેવાનું અનુમાન છે, જો કે ધીમે ધીમે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે અને 20 માર્ચથી ગરમીનો પ્રકોપ વધશે તેવી આગાહી છે. હવે વાત કરીએ આજના બજાર ભાવની. વિજાપુર માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ ઘટ્યા, કપાસના ભાવ વધ્યા. મહેસાણા જિલ્લાના વિજાપુર માર્કેટયાર્ડમાં મગફળી અને કપાસની આવક થઈ રહી છે. મગફળીની આવક અને ભાવમાં ઘટાડો થયો હતો, જ્યારે કપાસના ભાવમાં વધારો થયો હતો. કપાસના ભાવ 1 મણના 1645 રૂપિયા રહ્યા હતા. મહેસાણાના વિજાપુર માર્કેટયાર્ડમાં મગફળીની આવકનો ઘટાડો નોંધાયો હતો અને ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો. યાર્ડમાં કપાસની સારી આવક થઈ હતી તેમજ ભાવમાં વધારો થયો હતો. વિજાપુર માર્કેટયાર્ડમાં આજે રાયડો, બાજરી, ઘઉં, જુવાર, મગ, અડદ અને ગુવારની હરાજી કરવામાં આવી હતી. કપાસના ભાવ 1645 રૂપિયાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. વિજાપુર માર્કેટયાર્ડ ખાતે 13 માર્ચના રોજ મગફળીની 715 બોરીની આવક નોંધાઈ હતી. કુલ મગફળીની 715 બોરીની આવક થઈ હતી. મગફળીનો પ્રતિ મણનો ભાવ 1146 રૂપિયા સુધી નોંધાયો હતો. મગફળીના ભાવમાં ગયા અઠવાડિયાની સરખામણીએ આંશિક 20 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. વિજાપુર માર્કેટયાર્ડના ચેરમેન રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે માર્કેટ ઉઘડતાની સાથે જ આજે નવા કપાસની હરાજી શરૂ કરાઈ હતી. મગફળી ઉપરાંત કપાસની પણ સારી આવક નોંધાઈ હતી. વિજાપુર માર્કેટયાર્ડમાં કપાસની આવક 661 બોરી નોંધવામાં આવી હતી. કપાસનો નીચો ભાવ 1450 રૂપિયા પ્રતિમણ અને ઊંચો ભાવ 1645 રૂપિયા પ્રતિમણ નોંધાયો હતો. આ ઉપરાંત માર્કેટયાર્ડમાં એરંડાની 903 બોરીની આવક નોંધાઈ હતી, જેનો પ્રતિમણનો ભાવ 1115 રૂપિયાથી લઈને 1185 રૂપિયા સુધી નોંધાયો હતો. એરંડાના ઊંચા ભાવમાં ગયા અઠવાડિયા કરતાં વધારો નોંધાયો હતો, જેમાં ગયા મહિનાઓમાં તેના ભાવ 1200 સુધીના જોવા મળ્યા હતા અને ગયા અઠવાડિયે તેના ભાવ 1150 થી 1160 રૂપિયા સુધીના નોંધાયા હતા. હવે વાત કરીએ સાવરકુંડલા એપીએમસીની. સાવરકુંડલા એપીએમસીમાં કપાસના ભાવમાં સામાન્ય ઘટાડો, છતાં ખેડૂતોને મળ્યા 1600 રૂપિયા. અમરેલી જિલ્લાના સાવરકુંડલા યાર્ડમાં કપાસ, ચણા, મગફળી, સોયાબીનની હરાજી કરવામાં આવી હતી. ચણા, મગફળી અને કપાસના સારા ભાવ ખેડૂતોને મળ્યા હતા. કપાસના ભાવમાં તેજી યથાવત છે, જોકે કપાસના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના 1241 રૂપિયા ભાવ રહ્યો હતો. સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ 1401 રૂપિયાથી 1600 રૂપિયા સુધીનો નોંધાયો હતો. આજે કપાસની 1250 મણની આવક નોંધાઈ હતી. સાવરકુંડલા યાર્ડમાં ચણાની જણસીની હરાજી કરવામાં આવી હતી. ચણાનો ભાવ 1050 રૂપિયાથી લઈને 1441 રૂપિયા બોલાયો હતો. સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં 1250 મણ ચણાની આવક થઈ હતી. સાવરકુંડલા યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી.
લોકવન ઘઉંનો ભાવ 430 રૂપિયાથી લઈને 527 રૂપિયા બોલાયો હતો, ત્યારે ટુકડા ઘઉંનો ભાવ 440 રૂપિયાથી લઈને 586 રૂપિયા નોંધાયો હતો. માર્કેટયાર્ડમાં 4300 મણ ઘઉંની આવક થઈ હતી. સાવરકુંડલા યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી. સફેદ તલનો ભાવ 2600 રૂપિયાથી લઈને 2730 રૂપિયા નોંધાયો હતો. માર્કેટયાર્ડમાં તલ કાળાનો ભાવ 2300 રૂપિયાથી લઈને 2800 રૂપિયા બોલાયો હતો. યાર્ડમાં 20 મણ તલની આવક થઈ હતી. સોયાબીનનો ભાવ 800 થી 850 રૂપિયા બોલાયો હતો. 25 મણ સોયાબીનની આવક થઈ હતી. સાવરકુંડલા માર્કેટયાર્ડમાં ખેડૂતોને વિવિધ જણસી લઈને આવી રહ્યા છે, તેમજ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. જોકે છેલ્લા કેટલાક દિવસથી કપાસના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે એક નજર કરીએ શાકભાજીના ભાવ ઉપર, કારણ કે ઉનાળો શરૂ થઈ ગયો છે અને આપ સૌ કોઈ જાણો છો તે મુજબ ઉનાળામાં શાકભાજીના ભાવ સામાન્ય કરતાં ખૂબ ઊંચા આસમાને પહોંચતા હોય છે. ઉનાળાની શરૂઆતમાં જ લીંબુના ભાવે લોકોના દાંત ખાટા કર્યા. આજના ભાવ જાણીને તમને નવાઈ લાગશે. અમદાવાદ જિલ્લામાં આવેલી એપીએમસીમાં વિવિધ શાકભાજીની આવક થતી હોય છે. યાર્ડમાં આજે રીંગણ, ગાજર, દૂધી સહિત લીંબુની આવક થઈ હતી. યાર્ડમાં આજે લીંબુના 1 કિલોનો ભાવ 130 રૂપિયા બોલાયો હતો. માર્ચની શરૂઆતથી જ કાળઝાળ ગરમીનું આગમન થઈ ગયું છે. દિવસે ને દિવસે ગરમીનો પારો જેમ જેમ વધી રહ્યો છે તેમ તેમ શાકભાજીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. આ સાથે અમદાવાદના એપીએમસી માર્કેટમાં શાકભાજીની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, જેની સીધી અસર શાકભાજીના ભાવ પર જોવા મળી હતી. અમદાવાદ એપીએમસીમાં લીંબુના ભાવ હાલ આસમાને પહોંચ્યા છે, કારણ કે ઉનાળાની મોસમમાં લીંબુ શરબત ખૂબ પીવાય છે. આ સાથે ચોળી, આદુ, મરચા, ગુવાર વગેરે પણ મોંઘા થયા છે, જેના લીધે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે. એક અઠવાડિયા પહેલાંના અને હાલના ભાવોમાં ઘણા શાકભાજીના ભાવમાં લગભગ 50% વધુ ઉછળિયાનો નોંધાયો છે. હજુ જેમ જેમ ઉનાળાની ગરમી આકરી થશે તેમ તેમ અન્ય શાકભાજીના ભાવ પણ વધુ ઉચકાવાની શક્યતા છે. અમદાવાદ માર્કેટયાર્ડમાં આજના શાકભાજીના ભાવની વાત કરીએ તો લીંબુ 130 રૂપિયા કિલો, ચોળી 110 રૂપિયા કિલો, આદુ 115 રૂપિયા કિલો, મરચા 70 રૂપિયા કિલો, તુવેર 60 રૂપિયા કિલો, ભીંડા 50 રૂપિયા કિલો, કારેલા 65 રૂપિયા કિલો, ગવાર 85 રૂપિયા કિલો ભાવ નોંધાયો છે, જ્યારે બટાકા 13 રૂપિયા કિલો, ગાજર 18 રૂપિયા કિલો તથા રીંગણ, ફુલાવર અને ટામેટા 20 રૂપિયા કિલો ભાવ નોંધાયો છે. અઠવાડિયા પહેલાં શાકભાજીના ભાવની વાત કરીએ તો લીંબુ 100 રૂપિયા કિલો, ચોળી 80 રૂપિયા કિલો, આદુ 105 રૂપિયા કિલો, મરચા 70 રૂપિયા કિલો, તુવેર 55 રૂપિયા કિલો, ભીંડા 40 રૂપિયા કિલો, કારેલા 45 રૂપિયા કિલો, ગુવાર 100 રૂપિયા કિલો ભાવ નોંધાયો, જ્યારે બટાકા 12 રૂપિયા કિલો, ફુલાવર 16 રૂપિયા કિલો તથા રીંગણ, ગાજર, દૂધી અને કાકડી 20 રૂપિયા કિલો ભાવ. માત્ર એક અઠવાડિયા પહેલાં આટલો ભાવ હતો ત્યારે એક અઠવાડિયામાં જ કેટલો બધો ભાવ વધારો નોંધાઈ ચૂક્યો છે. વાત કરીએ રાજકોટ એપીએમસીની. રાજકોટ એપીએમસીમાં ધાણા, જીરું અને કપાસની ધૂમ આવક, મણના આટલા ભાવ મળ્યા. રાજકોટ માર્કેટયાર્ડમાં ધાણા, જીરું, મગફળી, બટાકા પાકની ધૂમ આવક થઈ રહી છે. યાર્ડમાં આજે ધાણા, જીરુંની સૌથી સારા ભાવ ખેડૂતોને મળ્યા હતા. સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. માર્કેટયાર્ડમાં અત્યારે મોટા પાયે જણસીની આવક થઈ રહી છે. યાર્ડમાં અત્યારે ધાણા, જીરું અને કપાસ સહિતના પાકની આવક થઈ રહી છે. રાજકોટ માર્કેટયાર્ડમાં ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા હોવાથી આસપાસના ગામોના ખેડૂતો પોતાનો પાક લઈને વેચવા માટે આવે છે. યાર્ડમાં આજે મગફળી, કપાસ સહિત અનેક જણસીઓની આવક થઈ હતી. રાજકોટ માર્કેટયાર્ડમાં આજે કપાસની 3000 ક્વિન્ટલની આવક થઈ છે. કપાસના ભાવ ખેડૂતોને 1475 રૂપિયાથી 1640 રૂપિયા મળ્યા હતા. ખેડૂતોને કપાસના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીની 3000 ક્વિન્ટલથી વધુની આવક થઈ છે. યાર્ડમાં આજે જાડી મગફળીની 2600 અને ઝીણી મગફળીની 1400 ક્વિન્ટલની આવક થઈ છે. જાડી મગફળીનો ભાવ ખેડૂતોને 1015 થી 1315 રૂપિયા અને ઝીણી મગફળીનો ભાવ ખેડૂતોને 1020 થી 1235 રૂપિયા ભાવ મળ્યો હતો. રાજકોટ માર્કેટયાર્ડમાં ધાણાની આવક 4000 ક્વિન્ટલ થઈ હતી. ધાણાનો એક મણનો ભાવ 1341 થી 1950 રૂપિયા મળ્યો હતો. જીરુંની આવકની વાત કરીએ તો જીરુંની આવક આજે યાર્ડમાં 6100 ક્વિન્ટલની થઈ હતી. જીરુંનો એક મણનો ભાવ 4625 થી 5206 રૂપિયા બોલાયો હતો. તો બીજી તરફ બટાકાની આવકમાં પણ વધારો નોંધાયો છે. રાજકોટ માર્કેટયાર્ડમાં આજે બટાકાની 2640 ક્વિન્ટલની આવક થઈ છે. ખેડૂતોને એક મણના 131 થી 331 રૂપિયા ભાવ મળ્યા હતા.
વાત કરીએ જો ડુંગળીના ભાવની, તો આજે માર્કેટ યાર્ડમાં 2020 ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી. યાર્ડમાં ડુંગળીના 150-355 રૂપિયા ભાવ મળ્યા હતા. ખેડૂતોને આશા હતી કે તેઓને ડુંગળીના ભાવ સારા મળશે, પણ ડુંગળીના ભાવ સતત ગગડી રહ્યા છે, જેને લઈને ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની આવક વિશે, તો ટામેટાની વાત કરવામાં આવે તો ટામેટાની 1203 ક્વિન્ટલ આવક થઈ છે. ટામેટાનો ભાવ ખેડૂતોને 180-300 રૂપિયા મળ્યા હતા. લીંબુની 310 ક્વિન્ટલની આવક થઈ છે. લીંબુનો ભાવ 2000-2700 રૂપિયા મણનો બોલાયો હતો. લીંબુના ભાવમાં છેલ્લા 10-15 દિવસથી વધારો થયો છે, જેથી લીંબુ લઈને આવેલા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી. તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો, એ પણ સાચી અને સચોટ માહિતી સાથે. તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.